चलो मित्रों, गया लेक्चर नी अंदर आपणे चेप्टर 15 संभावना नी अंदर थियरी नो पार्ट जोयो हतो। आजे आपणे आ चेप्टर नी अंदर ए थियरी आधारित उदाहरणो लेक्चर 3 द्वारा जोईए। तो आजे आपणे उदाहरण स्टार्ट करशुं। जोईए पहेलुं उदाहरण छे मित्रों, सिक्काने एकवार उछाळवामां आवे त्यारे छाप एटले के एच मळवानी संभावना शोधो तथा काटो टी मळवानी संभावना शोध। तो मित्रों अहीं तमने शुं कहे छे, छाप मळे तेनी संभावना अने काटो मळे तेनी संभावना। तो मित्रों पहेला एक वस्तु ध्यान राखवानुं छे कि सिक्काने केटली वार उछाळवानो छे, एकवार। तो आपणे थियरीमां जोयेलुं छे कि सिक्को एकवार उछाळीए तो कुल परिणाम केटला बनशे आपणा, कुल परिणाम 2 बराबर छे। कुल परिणाम केटला बनशे आपणा 2। હવે એની અંદર છાપ મળશે તેની સંભાવના શોધવાની છે। તો મિત્રો આપણે આ રીતે એને લખી શકીએ, છાપ મળે તે ઘટનાને એ વડે દર્શાવી। તો આપણે એને એક ઘટના કહેશું, છાપ મળશે તેને ઘટના એ વડે દર્શાવશું। તો શક્ય પરિણામ, તો અત્યારે આપણે સિક્કો એકવાર ઉછાળીએ છીએ તો એમાં એચ કેટલી વાર આવે છે, તો કે એકવાર। તો આપણું શક્ય પરિણામ 1 થશે બરાબર। હવે ઘટના એ છે એમની આપણે સંભાવના શોધવાની, તો સંભાવનાને આપણે પી કહીએ છીએ અને ઘટના એ છે એટલે પી ઓફ એ બરાબર। તો સંભાવનાનું સૂત્ર શું હતું, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો અત્યારે આપણું શક્ય પરિણામ 1 છે છેદમાં કુલ પરિણામ 2 છે। આમ છાપ મળે તેની સંભાવના કેટલી થશે, 1/2 બરાબર છે। ચાલો હવે બીજી ઘટના જોઈએ એવી જ રીતે। તો કાટો મળે તેની સંભાવના શોધો, તો આપણે બીજી ઘટના બનાવીએ, કાટો મળે તે ઘટનાને બી વડે દર્શાવીએ। મિત્રો હવે એને ઘટના કઈ કઈ દીધી આપણે, બી, તો શક્ય પરિણામ। તો મિત્રો આમાં કાંટો આપણે સિક્કો એકવાર ઉછાળીએ છીએ, એમાં કાંટો કેટલી વાર મળે છે, એકવાર, તો શક્ય પરિણામ 1। હવે એમની સંભાવના શોધવી છે, તો પી ઓફ બી બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ 1/2 કુલ પરિણામ 2। આમાંની સંભાવના કેટલી થશે, 1/2। આમ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળે તેની સંભાવના 1/2 અને કાંટો મળે તેની સંભાવના 1/2 બરાબર છે। ચાલો આગળનો દાખલો જોઈએ। દાખલા નંબર 2 છે, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે। કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદાચ્છિક રીતે પસંદ કરે છે। સૌથી પહેલા મિત્રો આપણે યાદ રાખવાનું છે, 3 પ્રકારના બોલ છે, લાલ, ભૂરો અને પીળો બરાબર છે। આગળ એક દડો થેલામાંથી યાદાચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તેમાં પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલા કુલ પરિણામ વિશે વિચારશું, લાલ, ભૂરો અને પીળો એમ 3 કદના દડા છે। તો આપણે અહીં લખશું કુલ કુલ પરિણામ કેટલા થશે, 3, એક લાલ, એક પીળો અને એક ભૂરો। હવે એમાં આપણને કહે છે કે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદાચ્છિક રીતે પસંદ કરે છે, તો પસંદ કરેલ દડો પહેલો પરિણામ આપણે જોઈએ પીળો હોય બરાબર છે। તો અહીંયા આપણે લખીએ, પસંદ
થયેલ દડો પીરા રંગનો હોય તે ઘટનાને એ વડે દર્શાવીએ તો શક્ય પરિણામ. હવે મિત્રો આપણે જોયું હતું એક લાલ છે, એક પીરો છે અને એક ભૂરો છે, તો પીરા રંગના કેટલા દડા છે? એક. તો શક્ય પરિણામ કેટલા થશે? એક. એની સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ એક છે અને કુલ પરિણામ કેટલા છે? ત્રણ. આમ પસંદ થયેલ દડો પીરા રંગનો હોય તેની સંભાવના કેટલી થશે? એકના છેદમાં ત્રણ. આ તમારો આન્સર બરાબર છે. ચાલો એના પછીનું જોઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન એવું કહે છે લાલ હોય તો આપણને ખબર છે લાલના પણ કેટલા દડા છે? એક જ. તો એવી જ રીતે પસંદ થયેલ દડો લાલ રંગનો હોય તે ઘટનાને બી વડે દર્શાવીએ તો શક્ય પરિણામ. તો લાલ રંગના દડા કેટલા છે? એક. શક્ય પરિણામ પણ એક. એની સંભાવના પી ઓફ બી બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા છે? એક. અને કુલ પરિણામ આપણા કેટલા છે? ત્રણ. આમ લાલ રંગનો દડો પસંદ થાય એની પણ સંભાવના કેટલી થશે? એકના છેદમાં ત્રણ છે ને, સિમ્પલ. ચાલો એના પછીનો પ્રશ્ન, હજી પણ એમાં એક આપેલો છે ભૂરો હોય તેની સંભાવના. ચાલો વિચારો જોઈએ ભૂરો હશે તેની સંભાવના શું હશે. બરાબર છે, જાતે કરશો. ઓકે ચાલો નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. મિત્રો ધ્યાન આપો, પાસાને એકવાર. તો આપણને ખબર છે કુલ પરિણામ કેટલા થશે? છ. કયા કયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. આપણા કુલ પરિણામ છ થશે. કુલ પરિણામ છ બરાબર છે. કયા કયા આવે? તો કે કા એક આવશે, કા બે આવશે, કા ત્રણ આવશે, કા ચાર આવશે, કા પાંચ આવશે અને કા છ. આના સિવાય બીજા કોઈ આવશે નહીં. ઓકે, આગળ. પાસા ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના શોધો. ચાર કરતા મોટી સંખ્યા શોધવાની સંભાવના. તો આપણે અહીંયા જોઈએ મિત્રો, ચાર કરતા મોટી સંખ્યા ચાર કરતા મોટી સંખ્યા આવે તે ઘટનાને એ વડે દર્શાવીએ શક્ય પરિણામ. હવે ચાર કરતા મોટી સંખ્યા, જો ચાર કરતા એટલે ચાર લેવાના નથી, તો એવી કઈ કઈ હશે? પાંચ અને છ. સાત આવશે? ના, કારણ કે પાસાની અંદર સાત હોતા નથી. તો ચાર કરતા મોટી સંખ્યા કઈ કઈ આવશે? પાંચ અને છ. તો આપણા શક્ય પરિણામ કેટલા બન્યા? તો કે આ એક અને આ બે. તો શક્ય પરિણામ બન્યા બે. હવે એની સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ એક છેદમાં કુલ પરિણામ સોરી છ. કુલ પરિણામ આપણા કેટલા હતા? છ. સોરી, શક્ય પરિણામ આપણને કેટલા મળ્યા છે? બે. અને કુલ પરિણામ કેટલા મળ્યા છે? છ. તો અહીંયા છેદ ઉઠશે બે તેરી છ. તો અંશમાં કેટલા વધશે? એક. છેદમાં કેટલા વધશે? ત્રણ. આમ ચાર કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી થશે? એકના છેદમાં ત્રણ. બરાબર છે. પ્લીઝ ધ નોટ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. એની અંદર ચાર કે
चार थी नानी संख्या मळवानी संभावना, जो प्रश्न समझो मित्रों, चार के चार थी नानी संख्या, ओके जोइए, चार के तेथी नानी संख्या ते घटना ने बी वडे दर्शाविए। हवे जो मित्रों ने ध्यान आपवानु छे, एने एवुं कीधुं छे के चार के तेथी नानी, एटले चार पण आवी जशे, तो कई कई आवशे, एक आवशे, बे आवशे, त्रण आवशे अने चार। चार करता नानी कीधी होत तो मात्र एक बे ने त्रण ज आवत, पण अहीं चार के तेथी नानी कीधी एटले एक बे त्रण अने चार, तो आपरा शक्य परिणाम केटला थशे, एक बे त्रण चार, तो शक्य परिणाम केटला थशे चार, तो एनी संभावना जोईए छे, तो पी ऑफ बी बराबर पी ऑफ बी बराबर शक्य परिणाम छेदमा कुल परिणाम, तो शक्य परिणाम आया है चार, छेदमा कुल परिणाम आया है छ, तो अँ आप छेद उड़ाड़सू, एना बे बे चार थाशे ने बे तेरी छ थाशे, तो संभावना मळशे बेना छेदमा त्रण। आम चार के तेथी नानो अंक आवे तेनी संभावना केटली थाशे, बेना छेदमा त्रण, बराबर छे। तो आ हतो पासावाळो दाखलो, चलो एना पछीनो दाखलो जोईए आपणे। सरखी रीते चीपेला 52 पत्तानी थोकड़ीमांथी एक पत्तू खेचवामां आवे छे। चलो हवे पत्तानी रमत एवी छे जेमना विषय मैं तमने गया लेक्चरमां समजावेलुं छे। 52 पत्तानी थोकड़ी एटले कुल परिणाम आपणा केटला थशे 52, कुल परिणाम आपणा थशे, कुल परिणामो 52, बराबर छे, एने याद राखवानुं छे। हवे खेचेलुं पत्तू एको होय, पहेलो प्रश्न पूछ्यो छे एको होय, बराबर छे, જોઈએ અહીં લખશું આપણે પસંદ થયેલ પતુ એકો હોય, એકો હોય તે ઘટનાને એ વડે દર્શાવીએ। હવે મિત્રો આપણે પસંદ થયેલ પત્તું ખાલી એકો હોય એમ જ કીધું છે, બીજું કાંઈ કીધું નથી, તો આખા પન્નાની અંદર કેટલા એકા હોય છે તો જોઈએ। આપણે ચાર પ્રકાર જોયા હતા, લાલ, કાળી, ફૂલી અને ચોકટ, ચારે ચાર કલરનાની અંદર બધામાં એક એક એકા હોય છે, તો શક્ય પરિણામ આપણા કેટલા થશે ચાર, એકા કેટલા આવશે ચાર, બરાબર છે, તો એની સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, તો શક્ય પરિણામ ચાર છેદમાં કુલ પરિણામ કેટલા હતા 52, તો અહીંયા છેદ ઉઠશે 13 ના કર્યામાં આવશે 13 ચોકુ 52, તો અંશમાં વધશે 1 છેદમાં 13માં છેદમાં વધશે 13, આમ એકો હોય તેની સંભાવના કેટલી થશે 1/13, બરાબર છે, પ્લીઝ ધ નોટ। ચાલો એના પછીનો બીજો પ્રશ્ન પૂછ્યો છે, એકો ન હોય આના કરતા વિરુદ્ધ, એટલે આને પૂરક ઘટના કહેવાય, જો એકો હોય અને એકો ન હોય તો એની પૂરક ઘટના છે, તો તમે બે રીતે દાખલો ગણી શકશો, તો જોઈએ આપણે, એકો ન હોય એકો ન હોય તે ઘટનાને બી વડે દર્શાવી, તો શક્ય પરિણામ। હવે મિત્રો અહીં તમને એવું કહે છે એકો ન હોય, તો એનો મતલબ એવો કે બાકીના કોઈ પણ પેજ ચાલશે, બરાબર, ટોટલ પેજ કેટલા છે 52, ઓકે આ 52, એમાંથી એકો નથી લેવાનો એટલે માઇનસ કરશું,
તો એકો કેવા કલરનો એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, એનો મતલબ એવો કે બધા એકા કાઢી નાખવાના. તો ટોટલ એકા કેટલા હોય? ચાર. 52માંથી 4 કાઢીએ તો વધશે 48. બરાબર છે, સમજાય છે? ટોટલ પેસ 52, એમાંથી એકા નથી લેવાના, તો 4 એકાને ડિલીટ કરશું એટલે વધશે 52. હવે આમની આપણે સંભાવના શોધીએ. તો પી ઓફ બી બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ 48 છેદમાં કુલ પરિણામ 52. હવે છેદ ઉડાડવાનું છે, કોના કયા ઘડિયામાં આવશે એ અંત સુધી છેદ ઉડાડવાના. બરાબર છે, તો 13 ચોકુ 52 થશે અને 12 ચોકુ 48 થશે. બરાબર છે, 13ના ઘડિયામાં 4 આવશે, 12ના ઘડિયામાં પણ 4 આવશે. 12 ચોકુ 48, 13 ચોકુ 52, તો આપણો આન્સર આવશે 12 ના છેદમાં 13. આમ એકો ન હોય તેની સંભાવના કેટલી થશે? 12 ના છેદમાં 13. આર યુ રેડી? તો આ હતી પતાની રમત. પ્લીઝ ધ નોટ, ચાલો મિત્રો એના પછીનો દાખલો જોઈએ. આપણે ચાલો મિત્રો 5મો દાખલો છે. બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે છે. બે છોકરીઓ છે અને ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના, પ્લેસ ધ નોટ, તેની સંભાવના આપણને સંભાવના આપેલી છે એટલે કે પી આપેલો છે. રેસમાં મેચ જીતે તેની સંભાવના શોધો. તો સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે, તો રેસમાં મેચ જીતે તેની સંભાવના કેટલી? તો જોઈએ મિત્રો આપણે. જો અહીં એવું કીધું છે સંગીતા મેચ જીતે, તો એ અને આ કહેશું આપણે પી ઓફ એ. તો એ આપણને આપેલો છે સંગીતા મેચ જીતે તે ઘટનાને એ વડે દર્શાવી. તો એની સંભાવના પી ઓફ એ બરાબર 0.62 થશે. હવે સંગીતા મેચ જીતે તો એનો મતલબ એમ કે રેસમાં મેચ હારે. સંગીતા મેચ જીતે તો રેસમાં મેચ હારે, અને જો રેસમાં મેચ જીતે તો સંગીતા મેચ હારશે. તો રેસમાં મેચ જીતે તેની સંભાવના કેટલી? તો આ પૂરક ઘટના છે. તો પૂરક ઘટના રેસમાં મેચ જીતે એને આપણે કહી દઈશું પૂરક ઘટના, એટલે પી ઓફ એ બાર. પૂરક ઘટનાને શેના વડે દર્શાવાય? એ બાર વડે. તો પૂરક ઘટના શોધવાનું સૂત્ર શું છે? 1 - 0.62, એટલે કે સૂત્ર બનાવવું હોય તો આ રીતે બનશે. 1 - P of A બરાબર. તો 1 - 0.62, 1માંથી 0.62 ડિલીટ કરવાના. કેવી રીતે કરશું? જો 1.00 પોઈન્ટ નીચે 0.62 અને 0, આની આપણે કરશું બાદબાકી. તો 10, 9 અને 0. 10માંથી 2 જાય 8, 9માંથી 6 જાય 3, 0.00. તો આન્સર કેટલો આવશે? 0.38. આમ સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 હોય તો રેસમાં મેચ જીતે તેની સંભાવના 0.38 થશે. ડન? બરાબર છે. ચાલો આને લગતા સ્વાધ્યાયની અંદર જેટલા દાખલાઓ હોય છે એનું સોલ્યુશન કરવાનું છે. થેન્ક યુ.